રાજ્યભરમાં એસટી બસની સુવિધા આજથી શરૂ થઈ રહી છે. અનેક જિલ્લામાં આ બસની સેવા શરૂ કરાશે. અલગ અલગ વિસ્તારમાં ટ્રીપ દોડાવાશે. જો કે કન્ટેન્ટમેન્ટ ઝોન જે છે ત્યાં એસટી બસની સુવિધા ઉપલબ્ધ બનાવાશે નહીં. મુસાફરો ઈ ટિકિટ ખરીદે, મોબાઈલ ફોનથી ટિકિટ ખરીદે તેવી સૂચના પણ આપવામાં આવી છે. જો કે જે મુસાફરો આ ઈ ટિકિટ નહીં ખરીદી શકે તેમણે કંડક્ટર પાસેથી આ ટિકિટ મેળવવાની રહેશે. સવારે 8 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી 1145 શેડ્યુલ અને જેમાંની 7033 ટ્રીપ આજે ચલાવવામાં આવશે. જિલ્લાની હદમાં તાલુકાથી તાલુકા સુધી, જિલ્લાથી જિલ્લા સુધી આ ટ્રીપ દોડાવવામાં આવશે. જો કે કન્ટેન્ટમેન્ટ જે ઝોન જાહેર કરાયા છે ત્યાં આ બસની સુવિધા ઉપલબ્ધ બનાવાશે નહીં, જે તે મુસાફરે બસ સ્ટેન્ડ પર 30 મિનિટ પહેલા જ આવી જવાનું છે. તેનું હેલ્થ ચેકઅપ કરાશે, તાપમાન માપવામાં આવશે. મેડિકલ ચેકઅપ પછી જ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે તેને બસમાં પ્રવેશ આપવામાં આવશે. બસમાં માત્ર 60% મુસાફરો ભરવામાં આવશે. અમદાવાદ શહેર અને આંતરરાજ્ય બસ ચલાવવામાં નહીં આવે. તો આજથી બસની સેવા શરૂ થઈ ગઈ છે. અનેક નિયમોના પાલન સાથે મુસાફરો આજથી એસટી બસમાં મુસાફરી કરી શકશે. સવારે 6 વાગ્યાથી બસની સેવા શરૂ થઈ ચૂકી છે. બસમાં મુસાફરોની હાજરી માત્ર 60%, એક બસમાં માત્ર 60% લોકો જ બેસી શકશે. સોશિયલ ડિસ્ટન્સ જળવાય અને માસ્ક પહેરવું પણ ફરજિયાત છે. નિયમોના પાલન સાથે તે આંતર જિલ્લામાં મુસાફરી કરી શકે. આંતર રાજ્ય માટે હજુ કોઈ પરમિશન આપવામાં નથી આવી. અમદાવાદમાં એસટી બસ દોડાવવામાં નહીં આવે.